શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજકોટમાં શાકભાજીની આવક ખૂબ ઓછી થઈ જતા ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. રાજકોટમાં ગવાર, કારેલા, તુરિયા અને ભીંડાનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે, જેમાં લીંબુ સૌથી વધુ 160 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, તો ભીંડા 120 અને ગુવાર 140 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ટામેટા સૌથી સસ્તા 40 રૂપિયા અને રીંગણ 60 રૂપિયે કિલો મળે છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગ્રાહકો ખરીદી ઘટાડવા મજબૂર બન્યા છે. મોંઘવારીથી પરેશાન લોકોએ ખરીદીમાં કાપ મૂક્યો છે. શાકભાજી બજારના વેપારીઓના મતે આગામી સમયમાં ઉનાળામાં ભાવ ઘટે તેવી કોઈ શક્યતા નથી. અને ગરાકીમાં કઈ ફેર છે એના લીધે? ગરાકીમાં થોડો જાજો ફેર છે, કારણ કે માણસ ને ભાવ વધી ગયો એટલે થોડા આયાત તો ઓછી. કેટલા દિવસમાં ભાવ વધારો પાછો કંટ્રોલમાં આવશે એવું લાગે છે? મને તો હમણાં લાગતું જ નથી, કારણ કે હવે ગરમી ચાલુ થઈ ગઈ એટલે માલ ઓછો આવે એના કારણે ભાવ વધારો છે.